सदानन्दम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापाराभार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायनमुनि वरनिवेशर्मणियदर्शनम् मन्दहासरुचिरात्नाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી મહારાજની ભક્તોને ખૂબ જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચેતન સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમું તરંગ ચૌદ એનો આજે આપણે ભાગ ત્રણ સાંભળી રહ્યા છે ત્યારે સ્વામી છેલ્લે ભાગ બેની જે કથા કરી એમાં છેલ્લે એટલું સ્વામી બોલ્યા છે લખ્યું છે કે ભગવાનના સંતો હરિભક્તોનો જેને અનુભવ નથી એને ભગવાનના સંતો ભક્તોને ભગવાન મનુષ્ય જેવા જ લાગે છે જ્યાં સુધી ભગવાનના સંત અને ભક્તમાં મનુષ્ય ભાવ છે ત્યાં ત્યાં સુધી એને સંપૂર્ણ સત્સંગ થયો નથી આ વાતને સ્વામીએ ગઈકાલે આપણને કીધી હતી આગળ સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર મહા બાજે કેજત અપાર બજાર ચિત્ર વિચિત્રિ ठोर नारी नर नीत ने पूर में उबे बाजार की कोर नारी न जीतने पूर में उभे बाजार की कोर हावे श्री हरि बात हूँ कहू छू શ્રીહરિ ફરેની ગામમાં આવ્યા મશાલોનું અજવાળું ઘણું કર્યું હતું અપાર વાજિંત્રો વાગતા હતા બજારોને સુંદર રીતે શણગારી હતી ઠેર ઠેર દીવાઓ કર્યા હતા ગામમાં જેટલા નરનારીઓ હતા તે બધા બજારની બંને બાજુએ ઊભા હતા સૌએ હાથમાં ફૂલહાર અને શેફળ લીધા હતા બજાર તો ફૂલવાળી હોય તેવી વિવિધ પ્રકારે શોભી રહી હતી જેટલી સ્ત્રીઓ હતી તેને હાથમાં મોતીના ભરેલા થાળ લીધા હતા અને ફૂલહાર લીધા હતા શ્રીહરિને તે ફૂલહાર પહેરાવીને પ્રેમથી મોતીથી વધાવતી હતી ફરેની ગામના બધા જ નરનારીઓને શ્રીહરિના ઉપર ખૂબ જ પૂજ્યભાવ અને પ્રેમભાવ હતો શ્રીહરિના દર્શન કરીને બધા ગુલતાન થઈ ગયા ઘરનું અને શરીરનું પણ ભાન ભૂલી ગયા હતા ઘનશ્યામ શ્રીહરિએ સૌને અલૌકિક દર્શન દીધા શા માટે ફરેણીના લોકોને મહારાજ ઉપર હેત હતું કારણ કે સદગુરુ રામાનંદ સ્વામી ભેગા શ્રીજી મહારાજ સોરઠના ગામડાઓમાં ફરેલા છે ફરેણીને વિશે જ્યારે રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય સૌ પ્રથમ વખત ભગવાન સ્વામિનારાયણે શીતળદાસના કાનમાં જે આપણા સત્સંગમાં વ્યાપકાનંદ સ્વામી થયા એમના કાનમાં સ્વામી મહામંત્ર ફરેની ધામને વિશે મહારાજે પ્રગટ કરેલો એટલે ત્યાંના લોકોને મહારાજ ઉપર અતિશય હેત હતું બધાએ શરીરનું ભાન ભૂલી ગયા હતા ઘનશ્યામ શ્રીહરિએ સૌને અલૌકિક દર્શન દીધા શ્રીહરી સદગુરુ રામાનંદ સ્વામીની સાથે આ ગામમાં આવીને રહ્યા હતા તેથી ત્યાંના નિવાસી નરનારી જે કોઈ હતા એ બધાને નામ સહિત ઓળખતા ગામડામાં રહો એટલે બધાને ગામે ગામ આખી ગલીના માણસોને ઓળખી જાય ને શ્રીજી મહારાજ બધાને નામથી ઓળખતા એ ગામમાં રહેલા એટલે બધાને ઘેર જવાનું થાય બધાને મળવાનું થાય એટલે એક તો જૂનો આ તો આજનો આ જમાનો આવે આ વોટ્સએપને ફોનને આ વિડીયો કોલ ને બધું હતું સારું થઈ ગયું આજે અમારી સંતોની કથા ઝૂમથી થાય છે તો એક એક જગ્યાએ કરવા ના જવી પડે ગુરુજી એક જગ્યાએથી કરે બધાનું આખું મંડળ આરે જ બેઠું હોય એવું લાગે તો એ બહુ ફાયદોય છે ફાયદોય છે પણ આ લાઈવ કથા અત્યારે ઇન્ટરનેટનો આ જમાનો છે તો અત્યારે તમે ઘરે બેઠા કથા સાંભળી શકો છો ફાયદો ઘણો છે પણ ભૂખ સતત રહેવીને એ પાછી જરૂરી છે જેટલો આપણને ફાયદો અને સહેલાઈથી ભગવાન મળ્યા ને એટલી આપણી ભૂખ ઘટતી ગઈ પહેલાં એ લોકોને મહારાજના દર્શન થતાં કોઈ ફોટો વિડીયો કાંઈ નહોતું એક વખત દર્શન થયા હોય તો એટલા નિરખિન દર્શન કરે ને રોજ હંભારી પ્રયત્ન કરે કેમ ભૂલી ના જવાય કારણ કે હવે મહારાજના આજે દર્શન થયા હોય પછી વર્ષે બે વર્ષે ક્યારેક થાય પાછા એટલે બહુ નિરખીન દર્શન કરે અને આપણે તો છે જ ને ફોનમાં વિડીયોમાં છે જ ને ભૂલી જવા ફરી કરી લેશું એવું થાય પહેલાં તમે જૂના જૂના વડીલો જુઓ હજુ કચ્છની અંદર એવા બાપાઓ છે આખા કીર્તનોના ચારે ચાર પદ આઠે આઠ પદ મોઢે બોલી જાય ક ખ ગ ભણેલા ના હોય ગુજરાતી લખતા ન આવડતું હોય પણ કીર્તનો બધા મોઢે બોલે એવું નહીં એક પદ વાલા રમઝમ કરતા કાન એનું એક પદ પછી બીજું પદ ત્રીજું પદ ચોથું પદ બધા પદ આખા મોઢે બોલી જાય તો ભણ્યા નથી એ લોકો કેવી રીતે બોલે વાંચતાય જેને નથી આવડતું એ કેવી રીતે પદ બોલે એ બીજાને જેને આવડતું હોય ને એ ગાતા હોય ને ત્યારે સાંભળી સાંભળીને મોઢે કરે અને એ સાંભળવામાં એટલા તીવ્ર હોય કે મારે આ મોઢે કરવું જ છે મને વાંચતા તો આવડતું નથી એટલે કોઈ થકી શીખવું પડશે એટલે એનું મનન કરતાં કરતાં આખા આઠે આઠ પદ મોઢે બોલે ગુજરાતી લખતાય ના આવડે આઠ પદ મોઢે બોલતા આવડે વચનામૃત મોઢે બોલે આખા વાંચતા ના આવડે પણ વચનામૃત મોઢે બોલે એવા વડીલો થયા કારણ એટલું જ ભૂખ બહુ લાગે સુવિધાઓ ઓછી હોય ને ત્યારે ભૂખ બહુ લાગે અને આજે વચનામૃત કયું વચનાવૃત ક્યાં છે કંઈ નહીં સર્ચ કરો સર્ચ કરો શબ્દ મૂકો એટલે તરત વચનાવૃત નીકળી જાય તમારે માનો કે વચનાવૃત્ત ગોતવું છે ગરીબપણાનું વચનાવૃત એટલે ગરીબપણું મૂકો એટલે ગરીબપણાના દસ વચનાવૃત નીકળી જાય ચરિત્ર ગોતવું છે એટલે ચરિત્ર આમ મૂકો કે મહારાજનું ફરેણીમાં ચરિત્ર ચરિત્રનું પીડીએફ તૈયાર હોય તો ફરેણીના જેટલા ચરિત્રો એટલા નીકળી જાય આવો યુગ થઈ ગયો ને એટલે ચરિત્રોને યાદ રાખવાનું વ્યક્તિ ભૂલી જાય વચનાવૃતને યાદ કરવાનું ભૂલી જાય એનો અર્થ એવો નથી બધા આમ જ કરે ઘણા બધા આમાંથી ઘણી સુવિધા મેળવે આવી રીતે શબ્દો ગોઠવીને કાઢે એનું મનન કરે ચિંતન કરે એટલે અત્યારે શોધવું સહેલું થઈ ગયું છે પણ પામવું અઘરું થઈ ગયું છે શોધવું સહેલું છે પુસ્તકમાંથી તમારે આજે આ વાત કરવાની હોય અને તમે પણ જો કથા કરવા માટે બેસો તમારે કંઈ સંશોધન કરવું હોય તો પુસ્તકો છે પીડીએફો છે કોમ્પ્યુટરો છે અંદર પાંચ શબ્દ નાખો જેવું જોઈએ એવું બધું મળે આજે તમને કોઈક શાસ્ત્રનું જ્ઞાન ના હોય ગૂગલ શાસ્ત્રનું જ ખાલી જ્ઞાન હોય તો ગૂગલ ઉપર જઈ અને તમારે જે શાસ્ત્રનું જ્ઞાન ના હોય એ નાખો તો બધા શાસ્ત્રનું જ્ઞાન થાય એવું ગૂગલ ગુરુ બહુ મોટો છે અત્યારે એકને જ ગુરુ કરો એટલે બધું જ્ઞાન થઈ જાય મહાભારતમાં તમને ખબર ન હોય કે યુધિષ્ઠિને ભીષ્મનો શું સંવાદ થયો ગૂગલ ગુરુને પૂછો કે ભાઈ યુધિષ્ઠિને ભીષ્મનો સંવાદ એટલે ગૂગલ ગુરુ તરત કે આટલી આટલી વાત થઈ હતી આમાં તમને ખબર ના હોય કે ગૌરી વ્રત એટલે શું ગૂગલ ગુરુને પૂછો વોટ ઇઝ ગૌરી વ્રત એટલે તરત કે ગૌરી વ્રત એટલે આ એટલા મોટા ગુરુ છે આ ગૂગલ તો હવે આ બધી સુવિધા થઈ ગઈ શોધખોળ થઈ ગઈ પણ પામવાનું રહી જાય છે માટે આ સાધનોનો ઉપયોગ ફક્ત ને ફક્ત પામવા માટે કરીએ નહીં તો શું થશે ફોનમાં મહારાજની મૂર્તિના વિડીયો પડ્યા હશે કોમ્પ્યુટરમાં પડ્યા હશે પણ આપણા અંતરના કોમ્પ્યુટરમાં ના ઉતરે આપણે આઈસીયુમાં જતા રહ્યા અને આપણા હાથ પગથ ના હાલતા હોય મોઢું જ ના હાલતું હોય ત્યારે ગમે એટલા વિડીયો કોમ્પ્યુટરની મેમરી કાર્ડમાં પડ્યા હશે એ કામ નહીં લાગે મહારાજના પણ જે અંદરની ડિસ્કમાં પડ્યા હશે ને એ કામ લાગશે વચનામૃતો જેટલા અંદર પડ્યા હશે કોમ્પ્યુટરમાં કે આપણા ટેબ્લેટમાં કે ફોનમાં એ કામ નહીં લાગે પણ અંદરના હૃદયના ટેબ્લેટમાં પડ્યા હશે ને એ જ્યારે કશું નહીં હાલતું હોય ને ત્યારે એ કામ લાગશે કીર્તનો આપણે ફોનમાં નાખ્યા છે ને સાંભળ્યા કરતા હોઈશું પણ કોઈ દી એ શબ્દને સમજવા પ્રયત્ન નહીં કર્યો હોય તો એ ફોનના કીર્તનો ફોનમાં રહેવાના પણ જો અંતરમાં ઉતરી ગયા હશે તો અંતરમાંથી ગવાશે જીભ નહીં હાલતી હોય પણ અંતર ગાતું હશે માટે અંતરમાં ઉતરે શોધાય એના કરતા પમાય એ અગત્યનું છે શોધાય એ સારું જ છે પણ શોધવાથી કામ પૂરું નથી થતું પામવાથી કામ પૂરું થાય છે આ વાતને ક્યારેય નહીં ભૂલવાની કોઈ પણ વસ્તુની શોધખોળ કરતા કોઈ પણ વસ્તુને પામવી એ સૌથી અગત્યની વાત છે શોધાઈ જાય પમાઈ નહીં પામવું બહુ અઘરું છે એની ઉપર ક્યારેક વાત કરીશું સ્વીકાર ને સમજણ જેવી વાત છે ને એવી જ શોધવું અને પામવું એ વાત છે પણ ક્યારેક કોઈક પ્રસંગ પાછો એવો આવશે સ્પેશિયલી એવો વિષય આવશે

આપે બાળપણાનું બહુ હેત છોડી દીધું છે તમે બધું હેત છોડી દીધું પેલું મુક્તાનંદનું કીર્તન છે ને પેલા તો સાથે ભમતા રે મોહન મોજને ગમતા બાળ રે મોહન મોજને ગમતા જે જે કામ જ કરતા નટવર રેતા નમતા રે મોહન મોજને ગમતા તમે તો પેલા બાળપણની અંદર કેવા દોડી દોડીને અમારી પાસે આવતા હવે તમે હેત છોડી દીધું હોય એવું લાગે છે ફરેણીવાળા હેતથી કે છે બધા લોકો પછી કે છે રાત દિન રટન તુમારા કરત રહત નીત વાર વારા સંત કી પાસ જગે મે આઈ સંત કી પાસ જગે મે આઈ સમાચાર પૂછત રહાઈ સમાચાર ભગવાનનો ભક્ત એવો હોવો જોઈએ કે એને રાત ને દિવસ પરમાત્માનું રતન જોઈએ પ્રતીક્ષા આ જીવ વિષયની પ્રતીક્ષા કરે છે આ જીવ વ્યક્તિની પ્રતીક્ષા કરે છે આ વ્યક્તિ આ જીવ કોઈ ડિગ્રીને પામવાની પ્રતીક્ષા કરે છે આ જીવ ધંધાને પામવાની પ્રતીક્ષા કરે છે આ જીવ રૂપિયાને પામવાની પ્રતીક્ષા કરે છે પરમાત્માની પ્રતીક્ષા ક્યારેય જીવે કરી નથી આપણા જીવનનો અભ્યાસ કરો જે દી નાના હતા તેદી આપણે વિચાર્યું ભણી લો એટલે સારી જોબ કરું અને ભણી લઉં કાં તો સારો ધંધો કરું સારો બિઝનેસ કરું ગાડીવાળો થવું ઘરવાળો થવું રૂપિયાવાળો થવું એની પ્રતીક્ષા કરી પ્રતીક્ષા એટલે કે એની વાહટ જોઈ આપણે ભણી રહ્યા જોબ મળી ગઈ ધંધો થઈ ગયો હવે લગ્ન કરું પ્રતીક્ષા લગ્નની પ્રતીક્ષા દીકરાને દીકરી મળી જાય દીકરીને દીકરો મળી જાય પ્રતીક્ષા એ પત્યો હવે પ્રતીક્ષા દીકરો આવે કે દીકરી આવે પ્રતીક્ષા દીકરો દીકરી આવ્યા હવે પ્રતીક્ષા એક ઘર લઈ લઈએ સારું એવું ઘર લઈએ ગાડી લઈએ દીકરાને કાંઈ થવું ના જોઈએ દીકરીને કાંઈ થવું ના જોઈએ આને મોટા કરી દઈએ સારું ભણાવી દઈએ ભણાવ્યા લગ્ન કરાવ્યા હવે આના લગ્ન થઈ જાય તો શાંતિ પ્રતીક્ષા કરે આના લગ્ન થઈ જાય શાંતિ લગ્ન થઈ ગયા પછી ઓલો જુદો રહેવા જતો રહ્યો પછી પ્રતીક્ષા કરે કે ક્યારેક હારે આવે તો સારું પ્રતીક્ષા કરી ખરી આપણે બહુ પ્રતીક્ષાઓ કરી બહુ વાટ જોઈ પણ આપણે સ્વાર્થી લોકોની વાટ જોઈ નાસવંત દુનિયાના પદાર્થોની વાટ જોઈ એ પ્રતીક્ષા આપણા કામમાં ક્યારેય આવવાની નથી પણ વાટ જોવી હોય પ્રતીક્ષા કરવા જેવા કોઈ હોય તો પરમાત્મા છે આ સિવાય બીજું કોઈ પાત્ર પ્રતીક્ષા કરવાને લાયક નથી એક પરમાત્મા એક પરમાત્માના મુક્તો જ્યાં પરમાત્મા આવે ત્યાં પરમાત્માના મુક્તો ભગવાનના દિવ્ય સંતો ભક્તો સમજી જ લેવાના ભેગા કારણ કે ભેગા જ છે ભગવાન છે ત્યાં ધામ છે ધામ છે ત્યાં મુક્તો છે એની પ્રતીક્ષા કરવાની છે રાત દિવસ રાત દિન હમરટન તુમારા કરતરતની તર મરા રટન કરતા રહીએ ભગવાન હે મહારાજ ક્યારે પધારો છો પ્રભુ ક્યારે પધારો છો ભગવાનની વાટ જોતા રહીએ પ્રેમાનંદ કે નાથ સાંવરે કબ આવો ગે મેરે રે વાટ જોવાની છે હે પ્રભુ આજે રાત્રે તો ચોક્કસ તમે આવશો રાત્રે માનસીમાં સૂતા પહેલા માનસીમાં પ્રાર્થના કરીને હે મહારાજ આજે તમારા ચરિત્રનું ચિંતવન કરીને શું છું આજે તો તમે મને ચોક્કસ મળશો જ વિશ્વાસ રાખો છો પ્રભુ આજ તો મળશો જ રોજ ભગવાનને રાત્રે પ્રાર્થના કરીએ મહારાજ તમે આજે તો મને મળવાના સ્વપ્નમાં આજ તો મળશો જ શું ત્રણસો ને પાસઠ દિવસ પ્રતીક્ષાની પ્રાર્થના કરીએ તો એક વખત પરમાત્મા ન સાંભળે સાંભળે છે આપણી પ્રતીક્ષા એટલી આપણી ભૂખ જાગે આપણને એટલી પ્રતીક્ષા થાય આપણને કોઈ ખાવાની વસ્તુ મળવાની હોય એની પ્રતીક્ષા થાય છે આપણને સાંજે ભાવતી વસ્તુ મળવાની હોય સવારમાં ખબર પડી હોય અથવા ત્રણ દિવસ પછી આ ભોજનની વસ્તુ બનવાની છે એની આપણને ખબર પડે તો ત્રણ દિવસ પહેલેથી વાટ જોઈએ કે આજ તો પીઝા બનવાના છે આજ તો મરચાંના ભજીયા બનવાના છે ત્રણ દિવસ પછી કેમ ત્રણ દિવસ પછી આ મળવાનું છે એની વાટ જોઈએ આગલે દિવસે થોડું ઓછું જમીએ હવાર ઓછું જમીએ પેન ઢીલું રાખીએ લેંગો ઢીલો રાખીએ કેમ પીઝા ખાવાના છે નાશવંત પદાર્થોની પ્રતીક્ષા બહુ કરીએ છીએ પ્રતીક્ષા જેની હોય એનું ચિંતવન થાય જેની પ્રતીક્ષા હોય ને એનું ચિંતવન થાય જેનું ચિંતવન થાય ને એનું મનન થાય જેનું મનન થાય ને એનો નિદિધ્યાસ થાય અને જેનો નિદિધ્યાસ થાય ને એમાં જ સાક્ષાત્કાર થાય જ્યાં પ્રતીક્ષા જ નથી કંઈ ખબર જ નથી કે મારે કોની વાટ જોવાની છે આપણે કોની વાટ જોઈએ છે આપણે ધંધા બિઝનેસની વાટ જોઈ રૂપિયાની વાટ જોઈ લગ્નની વાટ જોઈ છોકરા મોટા થાયની વાટ જોઈ એના લગ્ન થાયની વાટ જોઈ આ બધાની વાટ જોઈ પણ એ બધાએ આપણને વાટ લગાડી છે જેની વાટ જોઈ એને આપણને વાટ લગાડી છે વાટ લગાડી એટલે સમજો છો વાટ લગાડી એટલે સાદો શબ્દ છે વાટ લગાડી એટલે હળગાયા છે આપણને પણ ટાઢું કરે ને એવી પ્રતિક્ષા એક જ છે પરમાત્માની આપણને ટાઢગ આપે રટના એક ભગવાનની સદાય લાગેલી રહે મીરાબાઈને જેવી લાગી નરસિંહ મહેતાને લાગી મુક્તાનંદ સોઈને લાગી લાડુબાન જીવબાને લાગી એવી રટના મને તમને લાગે એવી આપણે કરવાની ફરેણી વાસીઓને જેવી રચના લાગી વાટ જોતા હતા ક્યારે ભગવાન આવે ત્યારે શ્રીહરિએ ફરેણી વાસી ગ્રામજનોને કહ્યું તમારે અમારા ઉપર જેવો ભાવ છે ને એવો ભાવ હવે અમારા ઉપર દેશે દેશના ભક્તોને થયો છે તમારો ભાવ સાચો છે પણ અમારા પ્રત્યે બહુ લોકોને ભાવ થઈ ગયો છે હવે તે હરિભક્તો અમને ઠેક ઠેકાને ખેંચીને લઈ જાય છે એક એક રાત રોકાઈએ તોય પાર આવતો નથી ત્યારે તે ભક્તોએ કહ્યું મહારાજ ભક્તોને માટે તો આપ પ્રગટ થયા તમે ભક્તો માટે તો પ્રગટ થયા છો જીવનો મોક્ષ કરવા માટે તો તમે પધાર્યા છો તે સિવાય બીજું કામ જ આપણે ક્યાં છે મોક્ષ કે કાજ કરન તુમ આયે તાવી નહાય ઉત્તમ મે ઉત્તમ કામ હે એ હા દેવ મનુષ્ય બને નહીં કે હા ઉત્તમ કામ જીવોનો મોક્ષ કરવો તેજ છે તે જીવોનો ઉદ્ધાર અન્ય દેવો કે મનુષ્ય કોઈથી થવાનો નથી જીવનો ઉદ્ધાર કાં તો ભગવાન કરે અને કાં તો ભગવાનને પામેલા સંત કરે આ બે સિવાય એ સંતમાં એકાંતિક ભક્ત આવી ગયા એકાંતિક સંત આવી ગયા ભગવાન ને ભગવાનના એકાંતિક સંત ભક્ત સિવાય ત્રીજો કોઈ એવો આ પૃથ્વી પર જન્મ્યો નહોતો છે નહીં અને હશે પણ નહીં જે જીવનું કલ્યાણ કરી શકે છે જ નહીં ભગવાન અને ભગવાનના એકાંતિક સંત ભક્ત આ સિવાય જીવનું કલ્યાણ કરે એવું કોઈ શાસ્ત્ર ક્યાંય કેતું નથી આ બે કલ્યાણ કરી શકે છે એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કે છે ભગવાન અને ભગવાનના સંત એ બે જ મોક્ષના દાતા છે એટલે જ ગરડા મધ્યનું ઓગણસાઠું વચનામૃત કહે છે ભગવાનને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે ભગવાનના સંત છે તો બહુ બ્રહ્માદિક દેવ કરતા પણ અધિક છે એવું એટલે જ કીધું છે કારણ કે મોક્ષ કરવાની જે તાકાત જીવને કલ્યાણના માર્ગે ચલાવવાનું જે છે એ ભગવાન કા ભગવાનને એકાંતિક સંત ભક્ત કરી શકે છે એ દેવો કે કોઈ સામાન્ય મનુષ્યથી થતું નથી ક્યારેય નથી થતું અને એવો અનુભવ કોઈ ભગવાનના સંત કે ભક્તનો કરીએ ને પછી હૃદયમાં એની પ્રત્યે દિવ્ય ભાવ લાવવો પડે કે આ કાર્ય કલ્યાણ કરવાનું જે એમનાથી જે કાર્ય થાય છે એ જોતા એવું લાગે છે કે એની અંદર કલ્યાણકારી અનેક ગુણો રહેલા છે ભગવાન એમાં અખંડ રહેલા છે એટલે એનાથી થાય છે દિવ્ય ભાવ પછી એમાં આવે છે જે આપનાથી કામ થાય છે તે કામ દેવ કે મનુષ્યના તર્કમાં પણ આવતું નથી ભગવાન તો ભગવાન છે જે કોઈથી કામ ના થાય ભગવાનને કરવું હોય તો એ થાય કદાચ મુક્ત પણ જે કામ ના કરી શકે એ ભગવાન તો કરી શકે ભગવાન સર્વસમર્થ છે મુક્ત એટલું જ કરી શકે જેટલી ભગવાનની ઈચ્છા હોય પણ ભગવાન તો છે ને જે ધારે કરે ભગવાનનું એવું છે મુક્ત કેટલું કરી શકે જેટલી ભગવાનની ઈચ્છા હોય એટલું કરી શકે પણ ભગવાન બધું જ કરી શકે કારણ કે સર્વસમર્થ છે આપનું કામ તો આપ એકથી જ થવાનું તે બાબત અમે ચોક્કસ કહીએ છીએ જે મોટા સિદ્ધોને સમર્થ દેવો કહેવાય છે તેમાં પણ આપનો પ્રતાપ રહ્યો છે એમ અમે દેખીએ છીએ આ બ્રહ્માંડમાં જેટલું આશ્ચર્યપૂર્ણ સામર્થ્ય દેખાય છે એ બધું સામર્થ્ય આપનું જ છે એમ અમે જાણીએ છીએ આ જગતમાં બીજામાં જે જે સામર્થ્ય દેખાય છે તે સામર્થ્ય તેનું નથી નિશ્ચિત રૂપમાં અમે કહીએ છીએ તે સામર્થ્ય આપના સ્વરૂપનું જ છે આ વાતને સમજવાની છે જ્યાં જ્યાં જે જે ચમત્કાર દેખાય છે જ્યાં જે જે પ્રતાપ દેખાય છે જ્યાં જે જે આશ્ચર્ય દેખાય છે પ્રથમના સત્યાવીસમાં પ્રમાણે મને મળ્યા એવા જે મહારાજ એના વતે છે આવી જો રે તે કોઈ દિવસ ભગવાન સિવાય બીજાથી અંજાય જ નહીં જેને એ આશ્ચર્ય બતાવ્યું એ આશ્ચર્ય સાચું છે પરંતુ એ આશ્ચર્યનું વાળા કોણ છે તો કે મને મળે એવા મહારાજ એમાં રહીને બતાવે છે કોઈ ચમત્કાર બતાવ્યો હા ચમત્કાર સાચો છે પણ કેવી રીતે થયો તો કે મને મળે એવા મહારાજ એની પાસેથી એને મળ્યું છે એમાંથી એ કરે છે એટલે દ્રષ્ટિ ક્યાં પહોંચી જાય મહારાજ સુધી પ્રથમનું સત્યાવીસમું આવું કે છે જે જે આશ્ચર્ય થઈ ગયા જે જે આશ્ચર્ય થાય છે અને જે જે થશે એ મને એવા જે મહારાજ એના વતે થાય છે પ્રથમનું હું વચનાવૃત મગજમાં બહુ ફિટ કરવા જેવું છે મહારાજની બહુ મોટપ સમજાવે એવું છે અમે વારંવાર વિચાર કરીને મનમાં એવો નિર્ધાર કર્યો છે આ ફરેના લોકો કે છે હા આહિર લોકો છે પૂર્વે જે જે અવતારો થયા તે બધાએ આપની પાસેથી જ સામર્થ્ય મેળવ્યું છે

અભણ લોકો ખેતી કામ કરતા લોકો છે સમજણ જો એની અમે વારંવાર વિચાર કરીને મનમાં એવો નિર્ધાર કર્યો છે પૂર્વે જે જે અવતારો થયા છે તે બધાએ આપણી પાસેથી સામર્થ્ય મેળવ્યું છે આને કહેવાય પતિવ્રતાની ટેક આને કહેવાય ગઢડા અંત્ય પ્રકરણના સોળમાં વચનાપતની સિદ્ધિ આને કહેવાય ગઢડાના મધ્યના તેરમાં વચનાવૃતની સિદ્ધિ આને કહેવાય ગઢડા મધ્યના નવમાં વચનાવૃતની સિદ્ધિ આને કહેવાય ગઢડા અંત્યના આડત્રીસમાં વચનાવૃતની સિદ્ધિ આ વચનાવૃતો આને સિદ્ધ થઈ ગયા કહેવાય કેટલી બુદ્ધિ જાજી છે કેટલી બુદ્ધિ ઓછી છે એ અગત્યનું નથી બુદ્ધિ ક્યાં વિરામ પામે છે એ અગત્યનું છે બુદ્ધિ જાજી કે ઓછી એમ નહીં પણ બુદ્ધિ કઈ જગ્યાએ વિરામ પામે છે જ્યાં શ્રીજી મહારાજ આવે ત્યાં બુદ્ધિ વિરામ પામી જાય એ જ ભગવાનને સમજ્યો છે શ્રીજી મહારાજમાં પણ જેની બુદ્ધિ દોડવા લાગી એ ભગવાનને હજુ સમજ્યો જ નથી પૂર્ણ પુરુષોત્તમ મળે પછી પૂર્ણ વિરામ જેની બુદ્ધિનું થઈ જાય એને પતિવ્રતાની ટેક રહે એને ઉપાસના રહે એને શ્રીજી મહારાજનું સ્વરૂપ સિદ્ધ થાય પણ શ્રીજી મહારાજ મળ્યા પછી પણ જેનો બુદ્ધિનો દોડ ચાલુ રહે એને ક્યારેય પણ શ્રીજી મહારાજનું સ્વરૂપ સિદ્ધ ન થાય માટે જ્યારે શ્રીજી મહારાજ મળ્યા છે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે જ્યારે અક્ષરાધિપતિ મળ્યા છે ત્યારે ત્યાં આગળ બુદ્ધિને પૂર્ણ વિરામ ઓછી કે વધારે જરૂર નથી પણ ત્યાં એના ચરણારીમાં બુદ્ધિનો પૂર્ણ વિરામ જરૂરી છે જાજી હશે તોય અટવાશે અને ઓછી હશે તોય અટવાવાશે પણ બુદ્ધિનું પૂર્ણ વિરામ જો શ્રીજી મહારાજના ચરણમાં મૂકી દેશું ક્યારેય ભટકવાનું રહેશે નહીં એવા સમર્થ ભગવાન મળ્યા છે મને તમને જે મહારાજ મળ્યા છે એની વાત ના થાય ગુનાદિતાનંદ સ્વામી કે જીભ જાલીને બોલીએ છે નહીં તો અહીંથી ઊભા થઈને કોઈ ઘેરય ના જાય શ્રીજી મહારાજનો મહિમા એવો છે શ્રીજી મહારાજનો પ્રતાપ એવો છે જીભ જાલીને બોલીએ છે મહારાજ તો મહારાજ આવું કોઈ હતું નહીં છે નહીં હશે નહીં આવા કોઈ આવ્યા નથી છે નહીં ને હશે નહીં એ આપણને હા પડી જ જવી જોઈએ એટલે નહીં કે આપણા ઈષ્ટદેવ છે એટલે નહીં શાસ્ત્રોના પ્રમાણથી માનવાના છે એના ચરિત્રોથી માનવાના છે એને જે પોતે ઐશ્વર્યો બતાવ્યા છે એનાથી માનવાના છે એના જે પરમહંસો સદગુરુ ગોપાળન સ્વામી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સદગુરુ નિત્યાનંદ સ્વામી સદગુરુ મુક્તાનંદ સ્વામી સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી સદગુરુ પ્રેમાનંદ સ્વામી આવા મોટા મોટા સદ્ગુરુ સંતો એના જીવન ચરિત્રોને ખાલી એક વખત વાંચી લેવાના એક વખત એક વખત વાંચી લઈએ ને એક જ વખત તો પણ ખબર પડી જાય શ્રીજી મહારાજ શું હશે જે ગોપાળન સ્વામીની ભેગા શામળાજી બાળપણમાં રમવા આવે આજે જ કથા દરમિયાન પૂજ્યપાદ ગુરુજી કહેતા હતા અત્યારે અમારે વચનામૃતના વિષયમાં વચનામૃતનું મહાત્મ્ય ચાલી રહ્યું છે એમાં ગુરુજીએ ચિંતન કરીને એક મુદ્દો મૂક્યો છે ચોથો મુદ્દો કે વચના વચ્ચના શ્રોતા કેટલા ઉત્કૃષ્ટ હતા એ મુદ્દો ચાલી રહ્યો છે એમાં ગુરુજીએ આજે નિત્યાનંદ સ્વામી ને ગોપાળન સ્વામીની વાત કરી તો ગોપાળન સ્વામી જેની ભેગા શામળાજી રમવા આવે એવા ગોપાળન સ્વામી શ્રીજી મહારાજના શ્રોતા હતા જે નિત્યાનંદ સ્વામી સોનાની થાળીમાં જમતા હતા એ નિત્યાનંદ સ્વામી શ્રીજી મહારાજના શ્રોતા ધૂળમાં બેસીને કથા સાંભળતા હતા પ્રકાંડ પંડિત દીનમણી શર્મા સોનાની થાળીમાં જમવા વાળા હમણાં જ બે દી પહેલાં ચરિત્ર સાંભળ્યું હતું એ શ્રીજી મહારાજ કેવા હશે એ શ્રીજી મહારાજની કેટલી મોટી મોટપ માટે વાલા ભક્તો સુખ આવે દુઃખ આવે સફળ થઈએ નિષ્ફળ થઈએ સ્તુતિ થાય નિંદા થાય માન થાય અપમાન થાય આપણે કદાચ આ જગતની અંદર હાથીએ બેસીએ કે ગધેડે બેસવાનો વારો આવે ગાદીએ બેસીએ કે બંદીખાને જવું પડે પણ શ્રીજી મહારાજના સ્વરૂપની સમજણમાં રતિવા પણ મચક નહીં રતિવા પણ ફરક નહીં કદાચ આ આ છાતીની અંદર દસ ગોળી કોક મારી દે કદાચ આપણું માથું ઉતારી નાખે પણ શ્રીજી મહારાજના સ્વરૂપની અંદર આટલી પણ મચક નહીં આટલું જો રહ્યું તો માની લો બધું જ રહ્યું આટલું જો ગયું તો બધું રહ્યું એ ગયું સ્વરૂપનિષ્ઠા જો રહી તો બધું જ છે અને સ્વરૂપનિષ્ઠા ગઈ તો બધું જ ગયું છે માટે મહારાજના સ્વરૂપને બહુ દ્રઢ કર્યા કરું બહુ દ્રઢ કરું બહુ દ્રઢ કરું આવા મોટા મહારાજ આવા મોટા મહારાજ ચરિત્રો વાંચિન કરું અમે તો આવું ચોક્કસ માનીએ છીએ આપ હવે આપ ખુદ કહો કે સૌ સંતો કહે અમે તેમાં ક્યારેય ફેરફાર કરીએ નહીં તમે કદાચ અમને એવું કોને કે તમારી આ માન્યતાને ફેરવી દો કઈ માન્યતા અમે વારંવાર વિચાર કરીને મનમાં નિર્ધાર કર્યો છે પૂર્વે જે જે અવતારો થયા છે બધાએ આપણી પાસેથી સામર્થ્ય મેળવ્યું છે આ વાતને તમે અમને એવું કો ફેરફાર કરો અમને સંતો એવું કે ફેરફાર કરો તો પણ એમાં ફેરફાર કરીએ અમે જે આહિરની જાતિ છીએ આહિર હતા અત્યંત મૂઢ કહેવાયે અત્યંત મૂઢ એટલે જળ પકડી રાખીએ બીજું કાંઈ અમને ખબર ના પડે પકડી શો અમે મૂળ કહેવાઈએ બીજાનું માન્ય નહીં અમે આંખે દેખ્યા વિના ક્યારેય માન્ય નહીં પાખંડીની પાખંડની વાતને કાને સાંભળીએ જ નહીં આપની મૂર્તિ અને અનંત અવતારોને અમે અમારા અંતરમાં દેખતા જ રહીએ છીએ વાહ વાહ શું આહિર ભક્તો કરોડો વંદન તમને તું મૂર્તિ અવતાર અનંતા તું મૂર્તિ અવતાર અનંતા અંતર મેં દેખતહી રહતા તમારી મૂર્તિને અને અનંત અવતારોને અમે અમારા અંતરમાં દેખતા રહીએ છીએ કેવી સ્થિતિ હશે આ હીરોની હવે આને અભન કે આને મૂઢ કે પણ આ તો વેદોની રૂચાઓને પણ પાર પામી ગયેલા કહેવાય વેદોની રૂચાઓને ગોપીઓ જેમ પાર પામી ગયેલી શ્રીજી મહારાજ કે છે એમ આહિર જ્ઞાતિના ભક્તો વેદોની રૂચાઓને પર પાર પામી ગયેલા કહેવાય પાર પામી ગયેલા એવા કહેવાય આહિર ભક્તો કે છે સૂર્ય મસાલ ફેર હે જીતના તુમ અવતાર મે ફેર હે તીતના સૂર્ય મેં પ્રતાપ રહે હે દેખે દેખે જૈ સૂર્ય અને મશાલમાં જેટલો ફરક છે તેટલો આપમાં અને અવતારોમાં ફરક છે આહીરો કે છે સૂર્ય અને મસાલમાં જેટલો ફરક છે કદાચ કોઈ ગુનાદિત સ્વામીની વાતોને ના માનતા હોય સત્સંગમાં એવા હોય ગોપાલ સ્વામીની વાતોને ના માને એમ વિચારે કે ભાઈ આ તો લખી નાખી હોય ને વાતોને કેમ પ્રમાણભૂત મનાય પણ આ તો આધારાનંદ સ્વામીના લખેલો ગ્રંથ છે બે દેશમાં માન્ય ગ્રંથ છે આ ગ્રંથ એવો નથી કે એક જ દેશમાં માન્ય છે બંને દેશમાં માન્ય છે એવો એવો ગ્રંથ છે એ શું કહે છે સૂર્ય અને મસાલમાં જેટલો ફરક છે હવે સૂર્ય અને મસાલમાં કેટલો ફેર ખાલી થોડી વાર કલ્પના કરો સૂર્ય અને મસાલ એટલો આપમાં એટલે કે મહારાજમાં અને અવતારોમાં ફરક છે અવતાર અવતારીનો ભેદ બહુ સ્પષ્ટ છે શાસ્ત્રોમાં બહુ સ્પષ્ટ છે આપણને એમને એમ આપણા સદ્ગુરુએ નથી ઘૂંટાયું કે સર્વોપરી તો એક મારો મહારાજ છે જે ઘૂંટાયું છે ને એ કેટલી અગત્યની વાત છે એ કદાચ આપણે પહેલેથી એવું સાંભળતા આવ્યા છે ને એટલે ખબર ના પડે પણ જેને હજુ પણ શ્રીજી મહારાજની સ્વરૂપ જેવું છે એવું નથી સમજાતું ને એવાને જ્યારે જોઈએ ને ત્યારે ખબર પડે કે આ વાતને જો ઘૂંટાવી પહેલેથી ના હોત ને તો આ શાસ્ત્રો તો અટવાવી દે કારણ કે શાસ્ત્રમાં બહુ પ્રકારની વાતો આવે શાસ્ત્રમાં બહુ પ્રકારની વાત આવે પણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર આપણને આજ્ઞા કરી છે શિક્ષાપત્રીનો શ્લોક નંબર છે એકસો ને એક એ સર્વે શાસ્ત્રને વિશે જે વચન તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય ભગવાનના સ્વરૂપને જે ઉત્કર્ષપણે કહેતા હોય ઉત્કૃષ્ટપણે કહેતા હોય એ વચન તે બીજા વચન કરતા પ્રધાનપણે માનવા શાસ્ત્ર આપણે વાંચીએ છીએ માની લો શિક્ષા પત્રીનો એકસો એકસો બે અને એકસો એક અને એકસો બે શ્લોક ધ્યાનથી વાંચજો આ શ્લોકને એ શ્લોક શું કહેવા માંગે છે કોઈ શાસ્ત્ર છે આપણે વાંચીએ છીએ એ શાસ્ત્રમાં ભગવાનના સ્વરૂપ વિષયક વાતો આવે છે માની લો કે સો વાતો ભગવાનના સ્વરૂપ સંબંધી છે એમાંથી જે વાત ભગવાનના સ્વરૂપને સૌથી ઉત્કૃષ્ટ કહેતું હોય એ વાતને ગ્રહણ કરવી એવું કહે છે ધર્મની સો વાતો આવે છે તો ધર્મ સંબંધી જે ઉત્કૃષ્ટ વાત હોય એને ગ્રહણ કરવી બાકી થોડીક ઢીલી પોચી વાતો હોય એને પડી મૂકવી ઉત્કૃષ્ટને ગ્રહણ કરવું શાસ્ત્રની અંદર ભગવાનનું સ્વરૂપ આવે અહીં એવું આવ્યું કે સૂર્યને મસાલમાં જેટલો ફેર છે એટલો મહારાજને બીજામાં ફેર છે હવે ક્યાંક આ જ શાસ્ત્રમાં આગળ જતા એવું આવ્યું કે ભગવાન છે એ તો જે પૂર્વે જે જે થયા એ જ મહારાજ પોતે છે અને મહારાજ છે એ છે ને એ છે મહારાજ છે આવી વાત આવી હવે એવી વાત સો આવી આ સાગરમાં એવી વાત સો આવી કે પૂર્વે થયેલા અવતારો અને મહારાજ બધું એક જ છે આવી વાતના એક હજાર વાક્ય આવ્યા અને આખા શાસ્ત્રમાં એક જ વાક્ય એવું આવ્યું કે સૂર્ય અને મસાલમાં જેટલો ફેર છે એટલો મહારાજને બીજામાં ફેર છે તો ઉત્કૃષ્ટ વાક્ય કયું કહેવાય જે સૂર્યને અને મસાલવાળું છે એ ઉત્કૃષ્ટ કહેવાય મહારાજના સ્વરૂપ માટે તો શિક્ષાપત્રી એકનો એકસો એક ને એકસો બે શ્લોક એવું કહે છે એ વચનને ગ્રહણ કરવું બાકીના હજારને ગૌણ રાખવા એ સાચું જ છે શાસ્ત્રમાં કીધું છે સાચું જ છે પણ કેમે કીધું હશે મને ખબર નથી પણ ઉત્કૃષ્ટ કયું છે આ છે આવી રીતે ગ્રહણ કરાય જેમ કે વચનામૃત આ વચના ગ્રંથ છે આની અંદર પ્રથમનું પાંચમું વચનામૃત વાંચો તો શ્રીકૃષ્ણએ સહિત રાધિકાનું ધ્યાન કરવું આ પ્રથમનું પાંચમું વચનામૃત કે છે મધ્યનું ત્રેસઠમું વચનામૃત કે છે શ્રી કૃષ્ણ તો અવતારી જ છે એમાં અવતાર ને અવતાર એવો ભેદ છે જ નહીં સોરી મધ્યનું ચોસઠમું વચનામૃત અવતાર ને અવતારી એવો ભેદ છે જ નહીં શ્રીકૃષ્ણ તો અવતારી છે આવી વાત આવી લો વર્તાલનું અઢારમું વચનામૃત આવ્યું તો એની અંદર શ્રી કૃષ્ણ ભગવાનનું આખું વર્ણન આવ્યું હવે આવી બધી વાતો આવી ત્યારે વચનામૃતની અંદર પણ જે ભગવાન શ્રીહરિનું ઉત્કૃષ્ટ સ્વરૂપ નિરૂપણ કરતું હોય એવા વચનામૃતના શબ્દોને પ્રમાણિત માનવા કેવા તો કે મધ્યનું નવમું મધ્યનું તેરમું અંત્યનું આડત્રીસમું આ બધા વચનામૃતની અંદર જે શ્રીજી મહારાજના શબ્દો કીધા એને ઉત્કૃષ્ટ માનવા માટે મહારાજને સર્વ અવતારના અવતારી સર્વોપરી હૃદયમાં બહુ પાક્કા ગૂંથી લેવા આ એક બાબતની અંદર બિલકુલ ક્યારે પણ હેચકીટાત ના થાય આનું આપણા જીવનમાં બહુ ધ્યાન રાખવાનું બીજા કસામ ફેર પડશે ને તો મળી જશે કદાચ કોઈ સાધુમાં પ્રતીતિ હતી ને તૂટીને બીજા સાધુમાં પ્રતીતિ આવશે મળશે કોઈ હરિભગત જોડે પ્રીતિ તૂટીને કદાચ બીજા હરિભગત જોડે પ્રીતિ થઈ એ મળશે પણ શ્રીજી મહારાજના સ્વરૂપમાં જો શંકા કુશંકા થઈને એનો કોઈ આરો નથી એનું પૂરું થઈ ગયું સ્વરૂપ નિષ્ઠામાં ખામી એટલે પૂરું એ કેન્સર છે કેન્સર છે એ મરવાનો જ માટે સ્વરૂપ નિષ્ઠામાં બિલકુલ ક્યારેય પણ ખચકાટ ના થાય સુખ આવે દુઃખ આવે ગમે એવો પ્રસંગ આવે તો પણ ન થાય એવું ધ્યાન રાખવું શું આહિર ભક્તોની સમજણ છે સૂર્યને મસાલમાં જેટલો ફેર એટલો મારા તમારાના અવતારોમાં ફરક છે ભક્ત ચિંતામણી ગ્રંથ વચનામૃતના થોડા શબ્દો હું વાંચું છું સાંભળજો મધ્ય પ્રકરણનું પાંત્રીસમું વચનામૃત છે શ્રીજી મહારાજ એમ કે છે ગઢડા મધ્યના પાંત્રીસમાં વચનામૃતમાં કે આ તમે છો તે સર્વે મને ભગવાન જાણો છો મધ્યનું પાંત્રીસ શું એમાં શ્રીજી મહારાજના શબ્દો છે આ તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો એટલે મધ્યના પાંત્રીસમાં પ્રમાણે શ્રીજી મહારાજની સામે બેઠેલી સભા શ્રીજી મહારાજને ભગવાન જાણતી હતી એ સભાને શ્રીજી મહારાજ ગઢડા મધ્યના તેરમા વચનાવૃત્તમાં જે વાત કરે છે એને હું વાંચું છું ઘણી વખત આ વાત વાંચી છે પણ શ્રીજી મહારાજે નિત્ય પ્રત્યે આ વાતનું અનુસંધાન રાખવા કીધું છે હે સંતો મોટેરા મોટેરા હો વાતમાં સમજતા હોય એ આગળ બેસો એક વાત કરવી તમને સર્વે ચિત્ત દઈને સાંભળજો મારે જે વાત કરવી છે એ દંભે કરીને નથી કરવી ખોટી ખોટી રીતે મારી મોટપ વધારવા નથી કરવી હ દંભે કરીને નથી કરવી માને કરીને નથી કરવી પોતાની મોટપ વધારવા સારું નથી કરવી હવે હામેની સભા શું માને છે આ કોણ બેઠું છે મારી હામે ભગવાન તો ભગવાનથી વળી બીજી કઈ મોટપ હશે કોઈને તમે માની લો કે આ ભગવાન છે પછી એનાથી મોટપ બીજી કંઈ માનવાની જ નથી તોય મહારાજ કહે છે હું જે વાત કરું છું એ વાત એવી છે કે મારી મોટપ વધારવા નથી કરતો એનો અર્થ તમે મને ભગવાન જાણો છો ને એના કરતાં પણ હજુ કંઈક મને જુદી રીતે ભગવાન જાણવાનો તમે મને ભગવાન તો જાણો છો પણ હું જેવી રીતે ઈચ્છું છું એવી રીતે તમે નથી જાણતા હજુ પણ હું જેવી રીતે કહેવા જઈશ તો તમને એવું લાગશે કે શ્રીજી મહારાજ પોતાની મોટપ વધારવા કે છે તો એવું તમે સમજતા નહીં મહારાજ કહે છે કે તમે હું મારી મોટપ વધારવા માટે વાત નથી કરતો અને એ તો એમ જાણીએ છીએ કે આ સર્વે સંતને હરિભક્ત છે એમાંથી એ વાત કોઈને સમજાઈ જાય બધાને તો નહીં સમજાય પણ કોઈને સમજાઈ જાય તો એના જીવનું અતિ રૂડું થાય એ સારું કરીએ છીએ આ જે વાત છે તે મારી ડિઠેલ છે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું મહારાજ કે મારી ડિટેલ છે મેં જોયેલી છે મારા અનુભવે કરીને મેં સિદ્ધ કરી છે સર્વ શાસ્ત્રમાં પણ મળતી આવે છે તે વાત સભામાં કર્યા જેવી નથી હવે શાસ્ત્રમાં મળતી હોય તો એ કેમ સભામાં નહીં કરવાની જોઈ હોય સિદ્ધ કરેલી હોય બીજાનું હિત કરે એવી હોય તમે ભગવાન પોતે હો સામેની સભા તમને ભગવાન માને છે છતાં પણ સભામાં કર્યા જેવી નથી કેટલી અઘરી હશે એ વાત આપણે બોલીએ છીએ ને સર્વોપરી મારો મહારાજ છે એટલી એટલી સહેલી વાત નથી આ આપણાથી જે બોલાય છે આપણને જે હા પડી છે એ માની લો ભગવાનની સદગુરુની આપણી પર કૃપા છે નથી પડતી જલ્દી હા જો પડતી હોત તો શ્રીજી મહારાજને આટલું કહેવું ના પડત કે શાસ્ત્રમાં મળતી આવે છે તોય પણ એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ તો પણ કરીએ જ કર્યા જેવી તો નથી આ આવ્યું સૂર્યને મશાલ જેટલો ફરક છે સભામાં કર્યા જેવી વાત છે તોય મહારાજ કે કરીએ છીએ કારણ કે કોકને આ વાત સમજાઈ જાય ને તેના એના જીવનું અતિ રૂડું થઈ જાય પછી મહારાજે કહ્યું એ અક્ષરાતી જ જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વેનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે અને મહારાજ કે એ જે પુરુષોત્તમ નારાયણ છે એ ભગવાનની મૂર્તિ અમને તે જ મધ્યે અમારા હૃદયમાં સદાય દેખાય છે એ મૂર્તિ દ્વિભૂત છે આવું બધું વર્ણન કરીને પછી મહારાજ છેલ્લે એમ કહે છે કે આવી વાર્તાઓ સદ્ગ્રંથોમાં તો લખેલી હોય પણ સત્પુરુષ જ્યારે પ્રગટ થાય છે ત્યારે એમના મુખ થકી જ વાત સમજવામાં આવે છે આવી વાત મહારાજે મધ્યના તેરમાં જ આ વાત કરી છે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે એમના મુખ થકી આ વાત સમજવામાં આવે પછી મહારાજ કહે છે જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો અને જો એમ ન જણાય તો એટલું જરૂર જાણજો કે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે આટલું જાણશો ને તોય તમારે અમારે વિશે હેત રહેશે આ મહારાજે મધ્યના તેરમામાં વાત કરી અંત્યના આડત્રીસમાં વાત કરી તમારે નયન ગોચર વર્તે છે સર્વ અવતારના અવતારી અને તમારા ઈષ્ટદેવ છે સર્વ અવતારના અવતારી છે ઉપાસના કરવા યોગ્ય તમારી સામે બેઠા એ છે આ મહારાજે પોતાના સ્વરૂપની ઓળખાણ આપી એટલું જ નહીં ભક્ત ચિંતામણી ગ્રંથ બંને દેશમાં માન્ય ગ્રંથ છે તમે ભક્ત ચિંતામણી ગ્રંથ હમણાં તમે જ્યારે એને છેલ્લું પ્રકરણ આવે ને ત્યારે ગૂંચવા મન થઈ જાય કે ધામમાં જવાની વાત આવી કેવી ધામમાં ત્યાં ગોલોકનું વર્ણન છે ભક્ત ચિંતામણ ગ્રંથ પૂરો થાય ત્યાં પણ શાસ્ત્રોમાં છે ને બહુ પ્રકારની વાતો હોય એટલે શ્રીજી મહારાજના શિક્ષાપત્રીનો એકસો એક અને એકસો બે શ્લોક આ બે શ્લોકને ધ્યાનમાં રાખીને તમામ શાસ્ત્રો વાંચવા કોઈ પણ ચરિત્રનું શ્રવણ કરીએ ને કોઈ પણ કીર્તનનું ગાન કરીએ ને કોઈ પણ કીર્તન વાંચીએ ને કોઈ પણ શાસ્ત્ર હાથમાં લઈએ ને તો સૌથી પહેલા એકસો એકસો બે શ્લોક મધ્યનું તેરમું મધ્યનું નવમું અંત્યનું આ નજરની સામે રાખીને પછી વીંધવાનું તો જે ફળ વિંધવાનું હોય એ જ વિંધાય પક્ષીની આંખ એટલે આંખ જ પછી વિંધાય નહીં તો ભીમસેન જેવું થાય બધું દેખાય ગૂંચવાઈ જાય કે શું કરવું શાસ્ત્રના હજાર શબ્દ વાંચીને વિચારે શું હશે આમાં પણ અર્જુન જેવું જેને થવું હોય પક્ષીની આંખ જેને ફક્ત શ્રીજી મહારાજ જેવા છે એવા જ રહેવા જોઈએ સુખમાં દુઃખમાં માનમાં અપમાનમાં રોગ વાળું શરીર હોય તંદુરસ્ત શરીર હોય હાથીએ બેસવાનું થાય ગધેડે બેસવાનું થાય જેલમાં જવાનું થાય ગાદ્ય બેસવાનું થાય ગમે એટલી સ્તુતિ મળે નિંદા મળે પણ બધા વચ્ચે શ્રીજી મહારાજ જેવા છે એવાને એવા જેને રાખવા હોય એને મધ્યનું તેરમું અંતે આડત્રીસમું અને મધ્યનું નવમું વચનામૃત આ બધા નજરની સામે રાખીને શિક્ષાપત્રીના એકસો ને એક ને એકસો બેના ના શ્લોક પ્રમાણે મહારાજનું ઉત્કૃષ્ટપણું હોય એને શાસ્ત્રમાંથી ખોડવું ભાગવતમાંથી પણ મહારાજ મળશે રામાયણમાંથી પણ મહારાજ મળશે ઉપનિષદોમાંથી પણ મહારાજ મળશે વેદોમાંથી પણ મહારાજ મળશે બધેથી મહારાજ મળશે મહારાજ ક્યાં નથી મહારાજ સિવાય એક પણ આધ્યાત્મિક જગતનું કોઈ તત્વ એવું નથી જેમાં મહારાજ ના હોય કોઈ શાસ્ત્ર એવું નથી જેમાં મહારાજ ના હોય છે જ ખોળતા આવડવું પડે દૂધ અને પાણી મિક્સ કરેલું હોય તો દૂધને પાણી મિક્સ કરેલું છે એમાં દૂધ છે જ પરંતુ હંસની ચાંચમાં એ તાકાત છે જે દૂધને પી જશે ને પાણી રહી જશે એની ચાંચમાં એવું છે દૂધ ચૂસી જશે પાણી એવું ને એવું રહેશે સ્વાતિ તાકાત છે જ પરંતુ એની નામે કાલુ નામની માછલી જોઈએ જે સ્વાતિ નક્ષત્રમાં અધરથી બુંદ ઝીલે તો મોતી થાય એમ તમામ શાસ્ત્રોમાં એમાંય શ્રીજી મહારાજના નંદ સંતોના રચેલા શાસ્ત્રોમાં તો ઠેર ઠેર શ્રીજી મહારાજ શ્રીજી મહારાજનું સ્વરૂપ વર્ણન કરેલું છે પણ માછલી જેવા થઈએ તો એ સ્વાતિ નક્ષત્રના બુંદ સર્વોપરિતાનું મોતી પકવે નહીં તો શ્રીજી મહારાજને જો બીજા જેવા જ જાણવાના હોય એ છે એ જ આ છે એવું જાણવાનું હોય તો તો મહારાજને બસો વર્ષ પહેલાં પ્રગટ થવાની કોઈ જરૂર જ નહોતી હતા જ શાસ્ત્રો હતા કલ્યાણ કરે એવી વાતો એમાં હતી જ ભગવાન વ્યાસના રચેલા શાસ્ત્રો કંઈ ખોટા નહોતા ખોટા છે પણ નહીં અને ખોટા થશે પણ નહીં કલ્યાણકારી શાસ્ત્રો છે પણ શ્રીજી મહારાજ પૃથ્વી પર પોતાનું સ્વરૂપ ઓળખાવા દરેક બ્રહ્માંડમાં એક જ વાર અક્ષર ધામાધિપતિ જાય છે હું તમે નસીબવાળા છીએ આ વખતે જે આ જન્મમાં સુખ આવ્યું દુઃખ આવ્યું સંપત્તિ આવી ના આવી કોઈને ચડ્ડી પહેરવા મળી પેન્ટ પહેરવા મળી કોઈને મર્સિડીઝ ફેરવવા મળી કે સેકન્ડ હેન્ડેડ ગાડી મળી બિલકુલ એનો હરસ ચોક ના કરતા પણ શ્રીજી મહારાજ આ જન્મે મળી ગયા છે ને એ બહુ મોટી વાત થઈ ગઈ છે એનો કેફ એની નિષ્ઠા એના હેત એનું ગૌરવ એ આપણા હૃદયની અંદર રાખીએ કે આવા મોટા મહારાજ મને મળ્યા આવા મોટા નંદ સંતો મને મળ્યા એના શાસ્ત્રો મળ્યા આવા મોટા સદગુરુ મને મળ્યા આવા પવિત્ર સંતોને ભક્તોના કાફલો મને મળ્યો અહીંથી જેમ હું આ કાફલા વચ્ચે જો ભગવાન ભજુન ચોખ્ખો થવા મહેનત કરું ને તો મારો દેહ પડે ત્યાં ધામમાં જ હોઉં એવું મને ભગવાને આપ્યો આ સમુદાય આનાથી વિશેષ માર શું જોઈએ ભક્ત ચિંતામાની ગ્રંથની અંદર વાત એવી આવે છે તમે શાંતિથી એકસો ને ત્રણ એકસો ચાર અને એકસોને પાંચ પ્રકરણ તમને ટાઈમ મળે ત્યારે ભક્ત ચિંતામણીના ધ્યાનથી વાંચજો એકસો ત્રણ એકસો ચાર અને એકસો પાંચ એકસો ત્રણ છે ને એની અંદર ભક્ત ચિંતામણી અંદર સંતોએ મહારાજને સ્તુતિ કરી છે મહારાજની સ્તુતિ કરી છે અવતારોના રૂપમાં મહારાજ જેને કલ્કી અવતાર ધરવાના છે જેને કૃષ્ણ અવતાર ધર્યો રામ અવતાર ધર્યો રીતે ભગવાનની સ્તુતિ કરે છે પછી એકસોને ચોથા પ્રકરણની અંદર એવું થાય છે કે સંતોને મહારાજ એવું કહે છે કે તમે અમને આટલી બધી સ્તુતિ કરી પણ અમે નથી કંશ માર્યો નથી રાવણ માર્યો અમે કાંઈ કર્યું નથી તમે અમને ભગવાનની ઉપમાસા માટે આપો છો પછી એકસોને પાંચમા પ્રકરણની અંદર સંતો પાછા મહારાજને કહે છે બહુ સરસ સ્તુતિ કરે છે એમાં એકસોને પાંચમા પ્રકરણમાં થોડી કડીઓ હું વાંચું છું કૃષ્ણ ચરિત્ર તમે કર્યું એમાં તમે દુષ્ટોનો સંહાર કર્યો આવું પચીસમી કડીમાં એકસો પાંચમા પ્રકરણમાં સંતો કહે છે પછી એવું સંતો કહે છે કે જરાસંઘ શિશુપાળ બધાઈને તમે માર્યો કૃષ્ણ અવતાર ધારણ કરીને આ બધાને માર્યા પણ એ બધા જે હતા ને એ લોકોને બાંધ્યા હતા કોને કામ ક્રોધને લોભે બાંધ્યા હતા એવા કામ કોટા જેને આગે હાર્યા છોટા મોટા એવા દુષ્ટ જે થકે હનાય તે તો સર્વથી મોટા ગનાય કૃષ્ણ ઉતારમાં તમે જરાસંગ શિશુપાળ કંશને માર્યા એ તો સાચું પણ એ લોકોને જેને માર્યા હતા કામક્રોધ લોભને એને આ વખતે તમે માર્યા એવું જે કરે એ સર્વેથી મોટા પછી સાંભળજો ખાલી બે જ કડી માર તમને સંભળાવીશ ગ્રંથને વાંચો તો કેવી રીતે વાંચો એ તમને ખ્યાલ આવે એટલા માટે હું આ સૂક્ષ્મ દ્રષ્ટિ અહીંયા આગળ ગ્રંથની તમને બતાવું છું પ્રકરણ એકસો પાંચની એકત્રીસમી કડી ભક્ત ચિંતામણીની પ્રમાણ તો ઘણા બધા છે મોટા મોટા નંદ સંતોના આપણે રોજ પણ આ ભક્ત ચિંતામણી એટલે તો બધાને માન્ય રાખવું પડે આ એવી વાત છે જે જે પ્રાપતિ માહિતી પડ્યા તે સર્વેને એ શત્રુ નડ્યા કયા શત્રુ કામ ક્રોધ લોભ માટે એને દિયે જે વિદારી તે તો અવતારના અવતારી માટે એને તે તો અવતાર અવતારી સંતો કે છે મહારાજ તમે એમ કહો છો અમે તમને કૃષ્ણ અવતાર જેવી સ્તુતિ કરી રામાવતાર જેવી સ્તુતિ કરી તમે રામ કૃષ્ણ નૃષિ કચ્છ મચ્છ વરા પણ તમે એવું કહો છો આમાંનું અમે કશું કર્યું નથી અમને ભગવાન કેમ કહો છો એમ સંતો નંદ સંતો કે મહારાજ ભગવાન જ નહીં અવતાર નહીતાર ના અવતારી કહીએ તમને ભક્ત માં જેવી છે આ અવતાર ના અવતારી તમે છો પણ આ વાત છે સૂક્ષ્મ દ્રષ્ટિવાળા ને એ સૂજે કોને હોજે સૂક્ષ્મ દ્રષ્ટિ વાળા એ સ્થૂળ દ્રષ્ટિ તે ન બોજે માટે આજ છે વાત અલેખે જાળી બુદ્ધિવાળા તે ન દેખે આ નંદ સંતો નો નાદ છે જાડી બુદ્ધિવાળાને ભગવાનનું સ્વરૂપ ન સમજાય શ્રીજી મહારાજ ન સમજાય શ્રીજી મહારાજને સમજવા સૂક્ષ્મ દ્રષ્ટિનું કામ છે અને સૂક્ષ્મ દ્રષ્ટિ એટલે એટલી જ દ્રષ્ટિ માટે એને દીયે જે વિદારી તે તો અવતાર ના અવતારી બસ આ અવતારના અવતારી સમજાઈએ સૂક્ષ્મ દ્રષ્ટિ એને સમજવા માટે રાતદી પ્રયત્ન કરો બહુ આવા પ્રમાણો ભક્ત ચિંતામણીમાં છે બહુ પ્રમાણો છે પણ આ તો મેં તમને એક આપ્યું પણ તમે વાંચજો એકસો એકસો બે પણ વાંચજો નિષ્કુળ સ્વામીની જે ખુમારી છે જ્યાં સુધી પ્રાણ રહેશે ત્યાં સુધી જીભા સ્વામી સહજાનંદ કહેશે સ્વામીની જે કડીઓનો કેપ છે એકસો બેનો એકસો બેની દસ કડીઓ જે પાછળની છે જબરી શ્રીજી મહારાજના પાવરવાળી છે શું સ્વામીને કેપ છે આમ આ મારું મસ્તક ક્યાંય બીજે નહીં નમે મારી જીભ ઉપર બીજું નામ નહીં આવે આ ત્વચા તમારા સિવાય બીજો સ્પર્શ નહીં કરે આ કાન તમારી વાતો સિવાય બીજું કાંઈ નહીં સાંભળે આંખ તમારા દર્શન સિવાય બીજા દર્શન નહીં કરે નિષ્કુણો કેપ તો વાંચજો આ મારા આંખો ક્ષીણ થઈ છે થોડોક જ પ્રકાશ મારી આંખોમાં છે પણ મને એમ છે જ્યાં સુધી આ ખોરિયામાં પ્રાણ છે ત્યાં સુધી સહજાનંદ 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 પ્રાણ છૂટશે તો એ રોમે રોમે સહજાનંદ સહજાનંદ થશે આવું નિષ્કુળન સયનો એકસો બેના પ્રકરણમાં કેપ છે એકસો ત્રણ એકસો ચાર ને એકસો પાંચ ધ્યાનથી વાંચજો સૂક્ષ્મ દ્રષ્ટિ રાખીને વાંચશો પછી તમામ શાસ્ત્રો વાંચવાનો અભ્યાસ થઈ જશે કે કેવી રીતે વાંચવું જેવી રીતે છે ને પેલા ધૂળ ધોયા ધૂળમાંથી સોનું ખોળે ને એમાં આપણે કોઈ પણ શાસ્ત્રને વાંચીએ શ્રવણ કરીએ ને આપણને મહારાજ ક્યાંથી મળે મહારાજ ક્યાંથી મળે મહારાજનું ઉત્કૃષ્ટપણું ક્યાંથી મળે મહારાજનું સર્વોપરું ક્યાં સર્વપરીપણું ક્યાંથી મળે આવું ખોળતા રહીએ ને તો શાસ્ત્ર વાંચવાની કંઈક મજા આવે એવું છે સૂર્યને મસાલમાં જેટલો ફરક છે એટલો આપમાં અવતારોમાં ફરક છે સૂર્યમાં જેવો પ્રતાપ રહ્યો છે બધો સૌને છે હુતાસનીનો ચાહે તેવો અગ્નિ હોય તો પણ સૂર્ય સુધી પહોંચે નહીં હોડી ગમે એટલી મોટી કરો સૂર્ય નડી જાય કોઈ દી ના થાય પ્રકાશથી સૂર્યને ઢાંકી શકે નહીં સૂર્યની આગળ તો ગિરનાર જેટલો અગ્નિ હોય તો પણ સૂર્યમાં લીન થઈ જાય પણ તે પોતાના પ્રકાશથી કોઈ દિવસ સૂર્યને ઢાંકી શકે નહીં માટે હે હરી આ આપણી મૂર્તિ તો સૂર્યના સમાન છે તેના જેવો પ્રકાશ કોઈનામાં રહ્યો નથી આ તો આહિર જ્ઞાતિના છે ભાઈ બોલે અને આવું બોલે એને મૂરખ જ ગણે છે બહુ બધું જાજુ જેની પાસે હોય ને બુદ્ધિ દોડતી હોય પૂર્ણ વિરામ ના હોય એને મૂરખ લાગે આવું બોલીએ વાંચીએ બધું એને અક્કલ ઓછી લાગે સમજ્યા ના કહેવાય ભગવાનના સ્વરૂપને ના સમજ્યા કહેવાય એવું કહેવાય પણ આપણે તો આહિર હારા તે આપણી મૂર્તિનો પ્રકાશ કહેવાતો નથી એવું જે પ્રત્યક્ષ દેખાય આવે સૂર્ય સિવાયના અનંત તારાઓ રહ્યા છે તે બધામાં ચંદ્રમાં સૌથી મોટો કહેવાય છે તે ચંદ્રમાં રાત્રે દેખાતો હોય છે પણ જ્યારે સૂર્યોદય થાય ત્યારે તે ચંદ્રમાં તેમાં લીન થઈ જાય પરંતુ ચંદ્રમાનો અને તારાઓનો જે પ્રકાશ છે તે સૂર્યનો જ છે એમ અમને દેખાય છે આ લોકોને એક જ વાત કરવીશ અમે જે જે બીજે પ્રતાપ જોયો છે બધો તમારો છે અમારે આટલું જ કહેવું છે અગ્નિમાં જે પ્રકાશને તેજ છે સૂર્યનું જ છે કાષ્ટમાં ને પથ્થરમાં દેખાય છે તે રીતે જ્યાં અવતારાદિકમાં જ્યાં જ્યાં પ્રકાશને પ્રતાપ દેખાય છે તે હે હરિ આપણો જ પ્રતાપ છે એવો તમારો પ્રતાપ મહાન છે જે મુખથી ક્યારેય બહાર કહી શકાતો નથી બહાર નથી કહેવાતો આ તો તમને જ કહીએ છે અમારી આહિરની બુદ્ધિ કહેવાય બુદ્ધિ પ્રમાણે આપણો પ્રતાપ કયો અરે આપણા પ્રતાપને વેદો સતત કહેતા રહે છે તો પણ તે પ્રતાપ અમાપ જ રહે છે ત્યારે શ્રી હરિએ ફરેણીના ભક્તોને કહ્યું જેમાં જેટલો પ્રતાપ હોય છે તે હરિભક્તોની આગળ છુપાતો નથી મહારાજે એવું ના કહ્યું તમે જેવું કહો છો એવું જ છે વિવેકથી કહ્યું જેટલો જ પ્રતાપ હોય એ કોઈથી હરિભક્તો પાસે છુપાતો નથી બધાને બધી ખબર પડી જાય કસ્તુરીનો ગંધ ગંધ અનેક પ્રકારનો છે કનિષ્ઠ મધ્યમને ઉત્તમ જેવો ગંધ હોય તેને તરત જ વાયુ જાહેર કરી દે છે કરી દે ને વાયુ જાહેર જેવો ગંધ હોય એવો તે રીતે પ્રતાપની વાત પણ જણાય છે આમ વાતો કરતાં શ્રીહરિ પોતાની જગ્યામાં આવ્યા રાત બે ઘડી ગઈ હતી ત્યારે શ્રીહરિ અશ્વ ઉપરથી નીચે ઉતર્યા મહારાજે એવું કીધું કે તમે ખોટું સમજો છે એવું કીધું એવું ના કીધું મહારાજે એવું ના કીધું સાબબાસ સાબબાસ એવું કાંઈ ના કીધું વિવેક છે મહારાજના મહારાજની મોટપ કીધી છે મહારાજ કહે તો પ્રતાપ જેવો હોય એવો દેખાય મહારાજે વિવેકથી કહી દીધું ખોટું કીધું છે એવું તો નથી જ કીધું એનો અર્થ આહીર ભક્તો જેવી સમજણ આપણે મહારાજના સ્વરૂપની કરીએ એનો અર્થ એવો નથી વાલા ભક્તો કે કોઈ દેવોની કે અવતારોની નિંદા કરવી આનો અર્થ એવો થતો નથી આનો અર્થ એવો થાય છે બધા જ અવતારો બધા જ દેવો બધા જ જે શ્રીજી મહારાજના માન્ય હોય બધાને વંદન બધાની પૂજા બધાના ઉત્સવો પણ વાત એટલી છે મારા મહારાજે મારા મહારાજ બધું જ સરસ છે બધા જ ચરિત્રો અવતારોના સરસ છે કલ્યાણકારી છે એને ગાવાના છે સાંભળવાના છે વિચારવાના છે એના ઉત્સવો કરવાના છે પણ મારા મહારાજે મારા મહારાજ એના જેવું કોઈ હતું નહીં છે નહીં હશે નહીં એના જેવા શાસ્ત્રો હતા નહીં છે નહીં હશે નહીં એના જેવા જે નંદ પંક્તિના સંતો જે પરમહંસો થયા એવા પૃથ્વી પર થયા નથી છે નહીં ને હશે નહીં આ વાત એમ જ છે એ વાતની દ્રઢતા કરી રિસ્પેક્ટ ઓલ ફોલો હેટનન એ જે સૂત્ર છે એને રાખીને મહારાજના સ્વરૂપને દિલથી સમજીએ મહારાજ પ્રત્યેની પ્રત્યેતાની ટેક રાખીએ મહારાજ આપણને એવી બુદ્ધિ આપે આપણા ગુરુદેવ જેને ટેક છે એમના દ્વારા આપણને એવું મળે એવી મહારાજના ચરણો પ્રાર્થના કરીએ એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મની છે શ્રી હરિચર સાગરના એકાદશપુરમાં શ્રી હરિફરેની વાસીઓને દર્શન દેતા દેતા પોતાની જગ્યામાં આવ્યા એ નામે ચૌદમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રી પ્રતિમ શ્રી ધર્મ દેર ભક્તિધર્મામજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ